ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે। શ્રાવણ માસની શરૂઆત પહેલા ફળો મોંઘા થયા છે। શાકભાજીના વધતા ભાવ વચ્ચે ખાદ્ય તેલ મોંઘું થયું છે। સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે। ટામેટા આદુ તેલ અને ફળના ભાવમાં તોતિંગ વધારો થયો છે। એક તરફ શ્રાવણ માસની શરૂઆત થવાના આડે હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે અને હાલ અધિક શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેવામાં લોકોના ઉપવાસ પણ થઈ રહ્યા છે, એટલે લોકો મોટા પ્રમાણમાં ફ્રૂટની ખરીદી પણ કરી રહ્યા છે। તે સમયે જ ફળોના ભાવ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા। છેલ્લા કેટલાક સમયથી શાકભાજીના ભાવ આસમાને છે અને એમાં પણ ટામેટાના ભાવ તો કેટલાય સમયથી 200 રૂપિયા પ્રતિ કિલોને પાર જ વેચાઈ રહ્યા છે। ટામેટા સામાન્ય દિવસોમાં 20-40 રૂપિયાના કિલો હતા, જે હાલ બેવડી સદી મારી ચૂક્યા છે। જોકે હાલ વેપારીઓ જણાવે છે કે 15 ઓગસ્ટ બાદ નવા ટામેટાની આવક થઈ જશે, ત્યારબાદ ખૂબ ઓછો થઈ જશે ટામેટાનો ભાવ। આવી સ્થિતિમાં ગૃહિણીઓ હાલ જણાવી રહી છે કે ટામેટા વગર તો કોઈ શાક ન બને। અને હવે વાત કરીશું વર્ષ